गुड मॉर्निंग स्टूडेंट। आज आपने स्टैंडर्ड 2 नी अंदर इंग्लिश सब्जेक्ट नी अंदर यूनिट 2 नंबर्स पार्ट 2 विषय आज आपने भणवाना छे। आज अहीं सूचना आपी छे कि चित्र में रंग पूरो अने कविता गाओ। तमने अहीं देखाय छे आ चित्रनी अंदर के 1 2 3 4 5 6 7 8 9 10 અહીંયા 1 થી 10 સુધીના નંબર આપેલા છે। ચિત્રની અંદર છોકરો છે અને 3 છોકરીઓ છે અને 1 મરઘી દેખાય છે તમને। અહીંયા આપણે કવિતા ગાઈશું, તમે પણ મારી સાથે ગાજો। 1 2 બકલ માય શુ, 3 4 શટ ડોર, 5 6 પીક અપ સ્ટ્રીક, 7 8 લે ધેમ સ્ટે, 9 10 અ બિગ ફેટ હેન્ડ। તમે સમજી ગયા છો કવિતા વિશે, તમને કવિતા ગમી? અહીંયા પહેલી લાઇનની અંદર 1 2 બકલ માય શુ, 1 એટલે 1, 2 એટલે 2, બકલ એટલે કે દોરી બાંધવી, માય શુ આ છોકરો, 1 2 આ છોકરો શું કરે છે, એના બૂટની દોરી બાંધે છે। બીજી લાઇનની અંદર લખેલું છે કે 3 4 શટ ધ ડોર, 3 એટલે 3, 4 એટલે ચાર, શટ શટ એટલે બંધ કરવો અને ધ ડોર, ડોર એટલે કે દરવાજો, આ છોકરી શું કરે છે, દરવાજો બંધ કરે છે। 5 6 પિક અપ ધ સ્ટ્રિક્સ, 5 એટલે 5, 6 એટલે 6, પિકઅપ એટલે કે ઉચકવું, સ્ટ્રિક્સ એટલે લાકડી, આ છોકરી શું કરે છે, બધી લાકડી ઉચકે છે। ચોથી લાઇનની અંદર છે 7 8 લે ધેમ સ્ટેટ, 7 એટલે 7, 8 એટલે 8, લે ધેમ સ્ટેટ, લે એટલે કે ગોઠવવું, સ્ટેટ એટલે કે સરખી રીતે, આ છોકરી શું કરે છે, બધી લાકડીને સરખી રીતે ગોઠવે છે। પાંચમી લાઇનની અંદર છે 9 10 એ બિગ ફેટ હેન્ડ, 9 એટલે 9, 10 એટલે 10, અ બિગ અહીંયા એક મોટી, ફેટ એટલે જાડી અને હેન્ડ એટલે મરઘી, એક મોટી જાડી મરઘી છે। તમને ગુજરાતીમાં ખબર પડી ગઈ છે કે આ કવિતાની અંદર શું કહેવા માગે છે। અહીંયા તમારે 1 થી 10 સુધીના સ્પેલિંગો આપેલા નથી, ફક્ત શું આપેલું છે, નંબર આપેલા છે ચિત્રની અંદર, 1 2 3 4 5 6 7 8 9 10 આપેલા છે। તમે તમારી નોટબુકની અંદર લખજો।